નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન આપણે આગળના વિડિયોમાં એકમ 1 જે પૂર્ણ કરીને આજે આપણે જોઈ તો એકમ 2 ની શરૂઆત કરી છે. તો એકમ 2 એટલે કે આપણી આસપાસ શું. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે ચાર એવા આવરણો મુદ્દાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ આ આવરણો વિશે ની માહિતી મેળવવાની છે. સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં જોઈ તો એક આવરણ 1 એટલે કે મુદ્દાવરણ તેની આપણે ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, બાળકો જે મેદાનમાં રમી રહ્યા હતા અને ત્યારે બાળકને એના મમ્મીને જે પ્રશ્ન કર્યો કે મમ્મી, જે આપણે જમીન ઉપર રહીએ છીએ તો આ કઈ રીતે જે બની હશે, અથવા જે આપણું સૂર્યમંડળ સૌર પરિવાર જે છે એ કઈ રીતે રચાણો હશે, ત્યારે એના મમ્મી જે બાળકને જવાબ આપે છે એટલે કે બધા બાળકને જે કહે છે કે સૌર પરિવાર એક એટલે કે સૂર્ય આપણે કઈ સૌ પ્રથમ અગન ગોળા સ્વરૂપે જે જોવા મળેલું અને ત્યારબાદ કઈ તો આ સૂર્યનું એટલે કે ચાર વિભાગોમાં જે વિભાજન થયું એટલે કે સૂર્યમાંથી જે અર્ધગોળા સ્વરૂપે જે હતો સૂર્ય તેનું અમુક જે ભાગ એટલે કે પ્રવાહી સ્વરૂપમાં, અમુક વાયુ સ્વરૂપમાં, અમુક કઈ તો માટી ઘન સ્વરૂપમાં, તો આ રીતે જે વિભાજન થયું અને બાદમાં અમુક જે ભાગ છે એટલે કે ચોથા ભાગનું વિભાજન એટલે કે પાણી સ્વરૂપમાં, તો આ રીતે ચારેય જે વિભાગો જે પડ્યા એના જે આવરણો સાથે જે સરખાવવામાં આવ્યા એટલે કે જે પ્રવાહી સ્વરૂપમાં જે રૂપાંતર થયું તેને જલાવરણ, ત્યારબાદ વાયુ સ્વરૂપમાં જે કઈ તો તેને નામ આપવામાં આવ્યું વાતાવરણ, અને ત્રીજું કઈ તો જે આપણે ઘન એટલે કે જમીન જેનું વિભાજન થયું તેને મુદ્દાવરણ સાથે સરખાવવામાં આવ્યું, અને અંતે કઈ તો આ સમગ્ર જીવસૃષ્ટિ જે એટલે કે રહે છે વસવાટ કરે છે તો તેનું આવરણ એટલે કે જીવાવરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચારે જે આવરણોનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું તો એમાં આપણે જોઈ આ ચારે આવરણોમાં આપણે મુદ્દાવરણ વિશે જે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈ તો આપણે માહિતી મેળવીએ મુદ્દાવરણ, તો સૌપ્રથમ જોઈએ એની વ્યાખ્યા એટલે કે આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગ એટલે મુદ્દાવરણ. આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ અથવા રહીએ છીએ તે ભાગ એટલે મુદ્દાવરણ. ટૂંકમાં પૃથ્વીના જે ભાગ ઉપર આપણે વસવાટ કરીએ છીએ, રહીએ છીએ તે ભાગને મુદ્દાવરણ કહેવામાં આવે છે. હવે સામાન્ય અર્થમાં જોઈ તો મુદ્દાવરણનો અર્થ મૃદ એટલે કે માટી અને આવરણ એટલે કે પડ. ટૂંકમાં કહી પૃથ્વીના ભાગ ઉપર એટલે કે જમીન જે પૃથ્વીનો પોપડો કઈ આપણે કઈ 64 થી 100 કિમી જે જાડાઈ જે ધરાવે છે અને અંતે કઈ નીચે જે જમીનમાં એવી મેગ્મા સ્વરૂપે ભૂરસ સ્વરૂપે જે અનેક એવા જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે, પરંતુ આપણે જે મૃદ એટલે કે સામાન્ય અર્થમાં જોવા મળે મૃદ એટલે કે માટી આવરણ એટલે કે પડ, પૃથ્વીના ઉપરના ભાગનું જે કહી શકાય જમીનના ઉપરનું જે ભાગ હોય એના માટેનું જે પડ, તો એની જાડાઈ આપણે જોઈએ એનો પોપડો કેટલી જાડાઈ ધરાવે છે 64 થી 100 કિમી જેટલી જાડાઈ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ તો મુદ્દાવરણને બીજા બે નામ જે આપવામાં આવ્યા એટલે કે બીજા બે નામોથી પણ ઓળખવામાં આવે એમ કહી તો મુદ્દાવરણને ઘનાવરણ કે શિલાવરણ પણ કહેવામાં આવે છે, અથવા ઘનાવરણ કે શિલાવરણ પણ કહે છે. તો આ રીતે મુદ્દાવરણ જે પૃથ્વી સપાટીના ઉપરના ભાગ ઉપર તો આપણે જાણીએ છીએ કે રહીએ છીએ, આપણે જે ઘર બનાવીએ છીએ, જે વસવાટ કરીએ છીએ, અથવા ખેતી છે, જમીન છે, અથવા જે ઉદ્યોગો જે છે, પાણી છે, તો આ બધું શક્ય ત્યારે છે જ્યારે આ મુદ્દાવરણ છે ત્યારે આપણે જે ઘર બનાવીને જે વસવાટ કરીએ. જો મુદ્દાવરણ આવરણ જ ન હોય તો ઘણી બધી મુશ્કેલી એટલે કે જીવન શક્ય છે નહીં, કેમ કે આ આવરણ ઉપર જ જે આપણે કહી પાણીના સ્ત્રોતો જે જોવા મળે, વસવાટ કરવાના જે ઘરો જોવા મળે, ઉદ્યોગો જોવા મળે, તો એટલા માટે આવરણ છે. તો એટલા માટે આ માણસની જે આપણી કઈ જીવન યાત્રા એટલે કે જીવન જરૂરિયાત વસ્તુઓ જે છે મળી રહે છે, તો મુદ્દાવરણ ખૂબ જ ઉપયોગી બને છે. તો આવરણ એટલે કે
બેના ઘનાવરણ અને શિલાવરણ પણ કહેવામાં આવે છે. આ આવરણ પૃથ્વી સપાટીનો 29% ભાગ જે પૃથ્વી સપાટીના કહી શકાય ભાગમાં કઈ 29% ભાગ કહી તો મૃદાવરણ જે રોકે છે મૃદાવરણ ધરાવે છે. એના પછી જોઈ આ ભાગ પર નાના મોટા એટલે કે જે મૃદાવરણના ભાગ ઉપર કહી તો નાના મોટા એવા પર્વતો મેદાનો અને ઉચ્ચપ્રદેશનો પણ સમાવેશ થાય છે. ટૂંકમાં જે આપણે કઈ જમીન ઉપર જોવા મળતા એવા ઉચ્ચપ્રદેશો એવા ઘણા બધી જગ્યાએ જોવા મળતા મેદાનો અને એવા નાના મોટા પર્વતો જે આવરણ ઉપર એટલે કે મૃદાવરણ પર આવેલા છે. એના પછી જોઈ તો પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેઘમાં કહે છે અથવા ભૂરસ પણ કહે છે. પૃથ્વીના પેટાળમાં આપણે જોયું નીચે જે મેઘના સ્વરૂપે જે પ્રવાહી સ્વરૂપે જે જોવા મળે છે પેટાળમાં, પરંતુ વિદ્યાર્થી મિત્રો જે પણ આ પીગળેલો રસ મેઘમાં જે જમીનમાં નીચે જે છે પણ એને જ્યારે પણ એટલે આપણે જાણીએ છીએ અતિ ગરમી અતિ ઉકળાટ જેને કારણે કઈ તે બહાર નીકળવાનો પ્રયત્ન કરશે જમીનથી બહાર, પરંતુ આપણા ખડકો પથ્થરો એની જાડાઈ એટલી મજબૂતાઈ છે જેને કારણે એને બહાર નીકળવા દેતા નથી. તો એટલા માટે જે કઈ તો આ બહાર આવવાનો પ્રયત્ન કરશે પરંતુ નીકળી શકતા નથી. એનું મેઇન કારણ કહી શકાય કે આપણી જે જમીનનો જે પોપડો જે છે એટલે કે જમીનના જે ખડકો છે પથ્થરો છે એની જાડાઈ એટલી છે મજબૂતાઈ એટલી છે ખડકો એવા મજબૂત છે જેને કારણે બહાર નીકળવા દેતા નથી. તો આ રીતે પૃથ્વીના પેટાળમાં કહી શકાય ઘણા બધા એવા જે ગરમી ઉકળાટને કારણે જે અમુક જે પરિસ્થિતિ સર્જાય, પરંતુ એ પરિસ્થિતિને દબાવવા માટે આવા ખડકો ઉપયોગી બને છે. તો આપણે જોઈ કે મૃદાવરણ જે છે એ સક્રિય એટલે કે આપણે મૃદાવરણ છે એટલા માટે જ આપણી જીવ સૃષ્ટિ જે સક્રિય બને છે અને એટલા માટે જ આપણે જે અનેક એવા આપણે આગળ વાત કરી કે પાણી માટેના સ્ત્રોતો વસવાટ કરવા માટે એટલે કે મકાનો અથવા ઉદ્યોગો અથવા મુખ્ય કહી શકાય પ્રવૃત્તિ એટલે કે ખેતી તો આ બધી જે સંકળાયેલી, પણ આ બધું વસ્તુ ક્યારે સંકળાયેલું આવરણના કારણે. તો આપણે જોયું મૃદાવરણ ખૂબ જ એટલે કે માનવ સૃષ્ટિ માટે જીવ સૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું કહી શકાય ઉપયોગી આવરણ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સૌપ્રથમ પહેલા લેક્ચરમાં એટલે કે મૃદાવરણ વિશે ચર્ચા કરી. હવેના પછીના કહી શકાય લેક્ચરમાં આપણે બીજું આવરણ તેના વિશે વાત કરશું. અસ્તુ, થેન્ક યુ, જય હિન્દ.